હેલો ફ્રેન્ડ્સ, મુદ્રિકાસ કુકમાં સ્વાગત છે તમારું. આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ક્રિસ્પી બિસ્કિટ જેવી ભાખરીની રેસીપી. આ ભાખરીને તમે દહીં સાથે, ચા સાથે કે પછી કોઈ પણ શાક સાથે ખાઈ શકો છો અને એકદમ ક્રિસ્પી અને ખાવામાં બિસ્કિટ જેવી લાગે છે. આ ભાખરી બનાવવી પણ એકદમ સહેલી છે અને ઘરમાં રહેલી વસ્તુમાંથી બની જાય છે. તો ચાલો આ બિસ્કિટ જેવી ભાખરી બનાવવાનું શરૂ કરીએ. ભાખરી બનાવવા માટે મેં અહીંયા એક કપ ભાખરીનો લોટ લીધો છે. જે રીતનો ભાખરી માટેનો હોય એ લીધો છે. તો એક કપ લોટ એડ કરીશું, અડધી ચમચી મીઠું, અડધી ચમચી આખું જીરું અને બે મોટી ચમચી તેલ એડ કરીશું મોણ માટે. હવે લોટને તેલ સાથે મિક્સ કરી દઈશું આ રીતે, એટલે લોટમાં મોણ લાગી જાય બરાબર. અહીંયા આપણે એકદમ ક્રિસ્પી ભાખરી બને એ રીતની બનાવી છે, એટલા માટે અહીંયા ભાખરીનો જ લોટ લેવાનો છે. જો તમારે આની સાથે રોટલીનો ઝીણો લોટ મિક્સ કરવો હોય તો તમે એ પણ કરી શકો, પણ ખાલી ભાખરીનો લોટ લીધો હોય તો એકદમ સરસ એની ભાખરી બનશે. મુઠ્ઠી પડતું મોણ લાગે એ રીતે આપણે અહીંયા તેલ એડ કરવાનું છે. લોટમાં આ રીતનું મોણ લાગી ગયું છે તો હવે લોટને બાંધી લઈશું. તો હવે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લઈશું. અહીંયા લોટ આપણે કડક રાખીશું એટલે ભાખરી છે ક્રિસ્પી બને. ભાખરીનો લોટ જો ઢીલો થઈ જશે તો ભાખરી છે ક્રિસ્પી નહીં બને, એટલા માટે લોટ કડક રાખવાનો છે. અહીંયા લોટ બંધાઈ ગયો છે આ રીતનો કડક. તો હવે આપણે ભાખરી બનાવી લઈશું. ભાખરી બનાવવા માટે આ રીતનો લુઓ બનાવી લઈશું. હવે વણી લઈશું આ રીતે. ભાખરી બનાવતી વખતે આ રીતનો લોટ ફાટી જાય તો ભાખરી એકદમ સરસ બને. આ રીતનો કડક લોટ બાંધવાનો છે જેથી આ ભાખરી ફાટી જવી જોઈએ, એટલે એકદમ ક્રિસ્પી ભાખરી બનશે. તો આપણે ભાખરીની આ રીતની થિકનેસ રાખીશું, વધારે જાડી પણ નહીં અને વધારે પતલી પણ નહીં. એક સરખો શેપ આપવા માટે આપણે આ રીતે વાટકાની મદદથી આ રીતે ગોળ કરી લઈશું, એટલે બધી ભાખરી છે આપણે એ એક સરખી બને. તો આ રીતે આપણે બધી ભાખરીને એક સરખી બનાવીશું અને જે વધારાનો આ લોટ છે એને આપણે બીજી ભાખરી વણીએ ત્યારે એમાં એડ કરીશું. તો આ રીતની એકદમ સરસ ભાખરી તૈયાર થઈ ગઈ છે આ રીતની. આવી રીતે આપણે બીજી ભાખરી પણ બનાવી લઈશું. ભાખરી વણાઈ ગઈ છે, હવે ભાખરી ફૂલે નહીં એટલા માટે આ રીતે કાપા પાડી લઈશું. કાપા પાડેલા હોય તો ભાખરી ફૂલે નહીં ને શેકતી વખતે એકદમ ક્રિસ્પી થાય. ભાખરીને શેકવા માટે મેં અહીંયા પેન ગરમ મૂકી દીધી છે. તો હવે ભાખરીને શેકી લઈશું. ભાખરી એક બાજુ શેકાઈ ગઈ છે, હવે ફેરવી લઈશું. આ રીતની શેકાઈ ગઈ છે. હવે આપણે ઘી નાખીને ભાખરીને આ રીતે શેકી લઈશું આ રીતે. થોડું થોડું ઘી નાખીને શેકી લઈશું આ રીતે, પ્રેસ કરતા જઈશું. આ રીતે ઘીથી શેકેલી ભાખરી હોય તો એનો ટેસ્ટ સરસ આવે છે. જો તમારે એમનેમ શેકવી હોય તો એ પણ સરસ લાગે અને ઘીથી શેકો તો એ પણ સરસ લાગશે. ભાખરીને શેકતી વખતે ગેસની ફ્લેમ લો રાખીશું, એટલે ભાખરી છે ધીમા તાપે શેકાય એટલે સરસ શેકાય છે. એટલે આપણે ગેસની ફ્લેમ લો જ રાખીશું.
ભાખરી બંને બાજુ શેકાઈ ગઈ છે તો હવે કાઢી લઈશું. આ રીતની એકદમ સરસ શેકાઈ ગઈ છે. હવે આવી રીતે બીજી ભાખરીને પણ શેકી લઈશું. ભાખરી બની ગઈ છે. હવે ઉપરથી થોડું ઘી લગાવી દઈશું. તો બનીને તૈયાર છે એકદમ ક્રિસ્પી બિસ્કિટ જેવી ભાખરી.